ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ગુજરાતી ભાષા પર ભાર આપવા જણાવ્યું અને સંસ્કારનગરી વડોદરા શહેરમાં એક સાથે 7 શાળાઓ બંધ કરવામાં આવી. વડોદરા શહેરમાં શાળાના સંચાલકો દ્વારા ઓચિંતી શાળાઓ બંધ કરવામાં આવી હોવાને લઈને લોકોને હાલમાં મોંઘવારી, બેરોજગારી જોવા મળી રહી છે અને હવે શાળાઓ બંધ થતાં એડમિશન કેવી રીતે મેળવવું તેવા પણ સવાલો ઉપસ્થિત રહ્યા. એક તરફ ગુજરાતમાં શિક્ષણ મંત્રી દ્વારા ગુજરાતી ભાષા પર પ્રભુત્વ આપવાની અને ભાર મૂકવાની વાત કરે છે અને બીજી તરફ શાળાઓ બંધ કરે છે. તો ભણશે ગુજરાત, ગમશે ગુજરાત, ગાજશે ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત જેવા સ્લોગનો માત્ર સ્લોગનો જ રહ્યા છે. ત્યારે શાળાઓ બંધ થવાને લઈને બીજી શાળાઓમાં હવે બાળકોને એડમિશન પણ મળતું નથી, શાળામાં યુનિફોર્મ તેમજ અન્ય ખર્ચા પણ વધી જશે. એક બાજુ સરકારી શાળાઓમાં સુવિધાઓ જ નથી અને બીજી બાજુ કેટલીક સરકારી શાળાઓ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. અને આવી શાળાઓ હોય ત્યારે બીજી તરફ ગુજરાતી ભાષા પર ભાર મૂકવાની વાત કરવામાં આવે કેટલી વાહિયત વાત કહી શકાય. એક તરફ સરકારી જે શાળાઓ છે તે બંધ કરવામાં આવી રહી છે. હાલમાં જ જીવન ભારતી વિદ્યાલયના સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું કે શાળા જર્જરિત હોવાથી બંધ કરવામાં આવે છે. એટલે કે ગુજરાતનું શિક્ષણ ગુજરાત વિકાસ મોડલની જર્જરિત શાળાઓ હોય જેને લઈને શાળા બંધ કરવાની પરિસ્થિતિ નિર્માણ પામી છે. વડોદરા શહેરમાં અનેક શાળાઓ બંધ કરવામાં આવી છે તેનું શું કારણ હોઈ શકે તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. આ તમામ શાળાઓના સંચાલકો દ્વારા ફી બાકી હોય ત્યારે બાળકોને સાથે વાલીઓને પણ વારંવાર જાણ કરવામાં આવે છે અને હાલમાં પણ ફી વધારો કરી ફી લેવામાં આવી રહી છે. ત્યારે હવે શાળાઓ ઓચિંતી બંધ કરવામાં આવી રહી છે, એકાએક બંધ કરવામાં આવી રહી છે, જર્જરિત છે એટલે બંધ કરવામાં આવી રહી છે તેવા અનેક કારણો દર્શાવી અને શાળાઓ બંધ કરવામાં આવી છે, જેને લઈને વડોદરા શહેરની 7 શાળાઓ બંધ થઈ છે. બીજી તરફ શિક્ષણ મંત્રી કહે કે ગુજરાતી ભાષા પર ભાર આપો. શેના પર ભાર આપવાનો? શાળાઓ એક તરફ બંધ રહી છે, ક્યાં શાળાઓ માં શિક્ષણ મેળવશે વિદ્યાર્થીઓ? જે ગરીબ અને મધ્યમ વર્ગના જે સરકારી શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ માટે તો હવે લોઢાના ચણા ચાવવા બરાબર થઈ ગયું છે. ત્યારે એક તરફ ફીમાં તોતિંગ વધારો, બીજી તરફ બેરોજગારી, ત્રીજી તરફ રોજગારી તો છે જ નહીં અને મોંઘવારી તો મોંફાળીનું ઉભી હોય ત્યારે આવા સમયમાં શાળાઓ બંધ કરે, જે શાળાઓ બંધ થઈ તેમના બાળકોને બીજી શાળામાં મૂકવાના હોય ત્યારે તેના માટે ખર્ચા વધી જતા હોય, શાળામાં જવા આવવાની સમય સાથે સાથે જવા આવવાના ભાડામાં પણ વધારો થતો હોય, યુનિફોર્મ પણ અલગ લાવવો પડતો હોય છે, આવા અનેક કારણો હોય છે જે શાળાઓ બંધ થતાં વાલીઓ અને વિદ્યાર્થીઓને વેઠવાનો વારો આવે છે. સરકારને તો માત્ર કાગળ પર એક ફરફર્યું ફરમાવી દેવાનો હાથ મક આ શાળા બંધ કરી દેવામાં આવી છે. પછી એ શાળા બંધ થાય એટલે શાળાના વિદ્યાર્થીઓ ક્યાં જાય તેવા સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે અને સંસ્કારી નગરીની 7 શાળાઓ બંધ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. બીજી તરફ તો તિંગ ફી વધારો પણ કરવામાં આવ્યો છે અને અચાનક શાળાઓ બંધ કરવામાં આવી છે. તો આ અચાનક જે શાળાઓ બંધ થઈ છે 7 જેટલી, તેના માટે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવી રહ્યા છે. હાલમાં તો જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે કે શાળાઓ બંધ કેમ કરવામાં આવી અને આ અંગે ઝડપથી નિર્ણય કરીને શાળાઓ શરૂ કરવામાં આવે, જર્જરિત શાળાઓને સમારકામ કરવામાં આવે અને શિક્ષણમાં ગુજરાતનું જે શિક્ષણ છે, ગાજશે ગુજરાત, ગમશે ગુજરાત, ભણશે ગુજરાત, તરશે ગુજરાત, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અનેક સ્લોગનો છે, જો શાળાઓ જ નહીં હોય તો બેટી ક્યાં ભણાવી તેવા સવાલો જનતા પૂછી રહી છે. ત્યારે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને સાથે સાથે ડબલ એન્જિનની સરકાર હોય, છેલ્લા 8 વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે અને અગાઉ પણ 10 વર્ષ ડબલ એન્જિનની સરકાર હતી. આમ ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ એન્જિન જાણે બંધ થતું હોય તેમ ધીમે ધીમે સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે વડોદરા શહેરની 7 શાળાઓ બંધ થતાં અનેક સવાલોના ઘેરામાં આવી ગઈ છે સરકાર. ત્યારે સરકારને લોકો સવાલ પૂછી રહ્યા છે કે સરકારી શાળાઓ બંધ કરવાનું માટે જવાબદાર કોણ? તો આ સવાલનો જવાબ ક્યારે લોકોને મળશે તે જોવાનું રહ્યું. વિદ્યાર્થીને તકલીફ પડશે જ નહીં, કારણ કે આજુબાજુની આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ છે ત્યાં મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેની વ્યવસ્થા પણ છે. જો વાલી ઈચ્છે તો એ બીજી પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો પણ આવેલી છે ત્યાં પણ એને એડમિશન માટેની જવાબદારી કચેરી કક્ષાએથી પૂર્ણ કરવામાં આવે. સર, સંખ્યા ઘટવા પાછળનું કારણ શું? સંખ્યા ઘટવા પાછળનું કારણ
જે શહેર છે એ પેરિફરીમાં ડેવલપ થાય છે, સિટી એરિયા એ કોમર્શિયલ એરિયા બનતો રહેલો છે, એક કારણ આ પણ છે. જે મેઇન હબ છે ત્યાં જે મોટી શાળાઓ છે અને કોઈ વાંધો નથી, પણ જે નાની શાળાઓ જે 250-300 હતી, દિવસે દિવસે એની સંખ્યા 100ની નીચે ઉતરતા શાળા મંડળને શિક્ષક સ્ટાફ અને બીજા અન્ય ખર્ચા પહોંચી વળવા એ પણ એક મુશ્કેલીનું કારણ હોઈ શકે છે. એની બાજુમાં જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ખૂબ ક્વોલિટીવાળું એજ્યુકેશન મળતું હોય એટલે પહેલી વાર એવું બન્યું છે કે આજે મધ્યમ વર્ગનો વાલી ક્વોલિટી એજ્યુકેશનને કારણે એ સમિતિની શાળામાં પણ પ્રવેશ ગત વર્ષે પણ વધ્યો છે, આ વર્ષે પણ. સર, કંઈ ને કંઈ એવું બી બની શકે કે મા બાપને હવે પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણવાનું લાગ્યું છે એટલા માટે આમ? એવું નથી. આજે નગર શિક્ષણ સમિતિમાં 42,000 જેટલા જે બાળકો છે એમાંથી 35,000-37,000 બાળકો ગુજરાતી માધ્યમમાં ભણે છે. જે વાલી એમ ઈચ્છે કે મારે મારા બાળકને હિન્દી મીડિયમમાં કે અંગ્રેજી મીડિયમમાં ભણાવવું છે એ પણ એક કારણ હોઈ શકે છે, પણ હજુ પણ માતૃભાષાના શિક્ષણમાં કોઈ તકલીફ નથી. ક્વોલિટી એજ્યુકેશન અને સુવિધાઓનો અભાવ પણ કારણભૂત છે? એવું નથી. આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો જે છે, આ શાળા આપણી સરકારી નથી, આ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે. આજે વડોદરા શહેરની અંદર તમે જોઈ શકો છો કે બાળકોના ભવિષ્ય સાથે કંઈક ને કંઈક રીતે ચેડા થઈ રહ્યા છે. આજે વડોદરા શહેરની અંદર 7 સ્કૂલો બંધ થઈ રહી છે. એક બાજુ શિક્ષણને જે કહેવાય છે કે ગુજરાતી ભાષામાં ભાર આપવા માટે મંત્રીશ્રી કહેતા હોય ત્યારે વડોદરા શહેરની અંદર 7 સ્કૂલો બંધ થતી હોય, આ શોભા નથી આપતું. બીજી બાબત એ છે કે જ્યારે બાળકોને સ્કૂલ બંધ થઈ ત્યારે સ્કૂલના સંચાલકો દ્વારા કોઈ પણ જાતની અમને કહેવામાં આવ્યું નથી. આજે ઓચિંતી સ્કૂલો બંધ કરી એટલે ઓચિંતી સ્કૂલો બંધ કરી હવે બીજી સ્કૂલોમાં એડમિશન લેવા જઈએ છે ત્યારે બીજી સ્કૂલોવાળા એવું કહે છે કે ભાઈ એડમિશન ફૂલ થઈ ગયું છે. બીજી બાજુ એ છે કે ભાઈ અમે જ્યારે એડમિશન લીધા પછી અમારે જો બાળકને સ્કૂલે ભણવા મૂક્યું હોય એટલે અમે સ્કૂલ યુનિફોર્મ છે સાથે સાથે જે પણ એનું ફરીથી નવેસરથી એકડો ગૂંઠવો પડે. એટલે આ જે શિક્ષણનું જે વેપારીકરણ થઈ રહ્યું છે એટલે એની સામે અમારો આક્રોશ છે અને અમારા જે પણ ડીઓ કચેરી સાહેબને અમારી વિનંતી છે કે સ્કૂલોના સંચાલકો એવું કહે છે કે ભાઈ સ્કૂલો જર્જરિત છે, તો સ્કૂલો જર્જરિત હોય તો એના કરતાં તો સરકારી સ્કૂલો વધારે જર્જરિત છે. તો અમારી માંગણી એક જ છે કે આ સ્કૂલોને બંધ કરવાનું કારણ શું? એટલે અમને લાગે છે કે કંઈક ને કંઈક આની પાછળ ષડયંત્ર ચાલી રહ્યું છે. એટલે અમારી માંગણી એક જ છે કે જે શિક્ષણનું વેપારીકરણ થતું હોય તો બંધ કરવામાં આવે અને બાળકો જે દેશનું ભવિષ્ય છે એની ચિંતા કરી અને તમામ સ્કૂલોને પૂછ્યા વગર જે આજે બંધ કરવામાં આવી છે તમામ સ્કૂલો ચાલુ કરવામાં આવે અથવા તો સ્કૂલના સંચાલકો અમને જે પણ વળતર આપે તેવી અમારી માંગ સાથે આજે રજૂઆત કરવા માટે આવે છે. વડોદરા શહેરની અંદર જીવન ભારતી સ્કૂલ છે સાથે સાથે બીજી 6 સ્કૂલો છે એટલે ટોટલ 7 સ્કૂલો બંધ થવાની છે. એટલે આ 7 સ્કૂલોના જે બાળકો છે આજે બાળકો વલખા મારી રહ્યા છે, બાળકોના માતા પિતા વલખા મારી રહ્યા છે. એટલે અમારી માંગણી એક જ છે કે જે આ સ્કૂલો બંધ થઈ છે તો સ્કૂલો બંધ થાય એનો કોઈ વાંધો નથી, પરંતુ જે વળતર તરીકે અમને જે પણ સુવિધા આપવામાં આવે સાથે સાથે એડમિશન લઈ આવવામાં આવે તેવી અમારી માંગ સાથે રજૂઆત કરવા માટે આવ્યા છે. એટલે આમાં સાહેબ કમસે કમ તપાસ પૂરેપૂરી થવી છે કારણ કે હવે તાત્કાલિક બીજી સ્કૂલોમાં એડમિશન પણ નથી મળતું. એક વર્ષથી એ લોકોની રજૂઆત હતી, આપણે એક વર્ષ કહે છે. હા બરાબર, પણ સાહેબ એક વર્ષ કર્યું પણ એ સ્કૂલ તો જર્જરિત છે જ નહીં ઓલરેડી. ઓકે ભીના, તમારું બાળક કયા છે? મારું જીવન ભારતીમાં છે. કમલેશ પરમાર. હા સર, બીજો બસ આ છે. વેપારીકરણ બંધ કરો, બંધ કરો. વેપારીકરણ બંધ કરો, બંધ કરો. શિક્ષણને ન્યાય આપો, ન્યાય આપો. બંધ કરો. બાળકોને ન્યાય આપો. બંધ કરો, બંધ કરો. શિક્ષણનું વેપારીકરણ બંધ કરો, બંધ કરો. શિક્ષણનું વેપારીકરણ બંધ કરો, બંધ કરો. બાળકોને ન્યાય આપો.